विद्यार्थी मित्रों बधाने जय श्री कृष्ण महादेवर गुड मॉर्निंग। सवारे लेक्चर जुओ तो बपोर पछी लेक्चर जुओ तो गुड आफ्टरनून अने बधा व्यवस्थित तैयारी करता रहेजो। हवे अगाउना लेक्चर में आपणे एकदम घातक गंभीर असाध्य जीवलेण चेपी रोग एवा एचआईवी चेप एड्सनी चर्चा करी गया। એ એચઆઈવીની રચના એના વિશેની બધી માહિતી રોગનો પરિચય અને એચઆઈવીની કાર્ય પદ્ધતિ આ બધી ચર્ચાઓ આપણે અગાઉના લેક્ચરમાં થઈ ગઈ છે। હવે એચઆઈવી ચેપનો ફેલાવો એટલે કે એડ્સનો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં અને આ રીતે માનવ સમાજની અંદર કેવી રીતે ફેલાવો થાય છે એ આપણે સમજવાનું છે। એટલે એડ્સનો ફેલાવો જો એડ્સનો ફેલાવો છે આ ટોપિક અલગથી બે કે ત્રણ માર્ક્સમાં પૂછી શકાય અને આની ઉપર મેક્સિમમ કોન્સન્ટ્રેશન કરવાનું છે। શું કામ? તો જે પાસાથી ફેલાય છે, જે કારણોના કારણે એ ફેલાય છે, એનાથી ઓપોઝિટ ચર્ચા કરવી, એનાથી વિરોધી ચર્ચા કરવી, એટલે એડ્સથી બચવાના ઉપાય થઈ જશે। ઓકે, હવે એડ્સના ફેલાવાની અંદર મેઇન મુખ્ય કારણ છે અસુરક્ષિત જાતીય સંબંધો, એટલે કે સમાગમ, એટલે કે સવનન, અને સજાતીય હોય અને વિજાતીય હોય, મેલ મેલ વચ્ચે, ફિમેલ ફિમેલ વચ્ચે હોય તો એને કહેવાય સજાતીય, અને મેલ અને ફિમેલ વચ્ચે હોય તો એને કહેવાય વિજાતીય। એટલે અસુરક્ષિત જાતીય સંબંધો, અસુરક્ષિત જાતીય સંબંધો એટલે સમાગમ અથવા સવનન અથવા આપણે એને મૈથુન ક્રિયા કહીએ છીએ, એ અજાણ્યા વ્યક્તિ સાથે જાતીય સંબંધોથી જોડાવું, એના કારણે એચઆઈવીનો ફેલાવો સૌથી વધારે થાય છે। પછી બીજું, બ્લડ ડોનેશન એટલે રુધિરદાન અને અશુદ્ધ રુધિરની નિપજોથી, એટલે બ્લડ ડોનેશન દરમિયાન એ ચેપગ્રસ્ત વ્યક્તિનું બ્લડ એ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં ડોનેટ કરી દેવામાં આવ્યું, તો એ બ્લડ ડોનેશન એટલે રુધિરદાન, એક વ્યક્તિનું રુધિર બીજા વ્યક્તિને આપવું, એ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ એડ્સના દર્દીનું રુધિર કે એના રુધિરની નિપજો એટલે સીરમ છે, પ્લાઝમા છે, રુધિર કોષો છે, એ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિને અન્ય રોગની સ્થિતિમાં આપવામાં આવે તો એ રુધિરદાન કે રુધિરની અશુદ્ધ નિપજોથી પણ એ એચઆઈવીનો ચેપ લાગુ પડે છે, એડ્સનો રોગ થાય છે। પછી એચઆઈવી ગ્રસ્ત માતા એચઆઈવી ગ્રસ્ત માતા એટલે એડ્સનો રોગ લાગુ પડેલ છે એવી સ્ત્રી દ્વારા એ જરાયુ મારફત એચઆઈવી વાયરસ એના ભ્રૂણની અંદર કે ગર્ભની અંદર એટલે ગર્ભાશયમાં વિકસતા નવજાત શિશુની અંદર પ્રવેશે છે, અને ભ્રૂણ કે ગર્ભ છે એ આવી રીતે ચેપગ્રસ્ત થાય છે। એટલે એચઆઈવી ગ્રસ્ત માતા દ્વારા એના ગર્ભાશયમાં વિકસતું બાળક એટલે નવજાત શિશુ ભ્રૂણ કે ગર્ભમાં એ આ જરાયુના માધ્યમથી એચઆઈવીનો પ્રવેશ થાય છે। હવે જોજો, બાળકના જન્મ પછી એ આ ચેપગ્રસ્ત સ્ત્રી દ્વારા એ નવજાત શિશુને સ્તનપાન દ્વારા પણ એ ચેપ લાગે છે। કોઈ સ્ત્રી છે
એ પ્રસૂતિ સુધી એ નોર્મલ જ છે, બાળકે નોર્મલ જ જન્મે છે. પણ એ પ્રસૂતિની પ્રોસેસર દરમિયાન કોઈને કોઈ અજ્ઞાત કારણના લીધે જે તે સ્ત્રી ચેપગ્રસ્ત થઈ ગઈ અને એચઆઈવી પોઝિટિવ છે. હવે એચઆઈવી ગ્રસ્ત સ્ત્રી દ્વારા એ નવજાત શિશુ સ્તન ગ્રંથિ દ્વારા સ્ત્રવી દૂધ વડે પોષણ મેળવે તો એ એચઆઈવીનો ચેપ લાગુ પડેલો હોય એવી સ્ત્રીના બાળકને એ સ્તનપાન દ્વારા છે એ એચઆઈવીનો ચેપ લાગુ પડે. પછી બીજું, અંગ પ્રત્યારોપણથી પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનથી પણ એચઆઈવીનો ચેપ એડ્સનો ફેલાવો થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ છે ને પોતાનું આંખ છે, મૂત્રપિંડ છે એ અન્ય વ્યક્તિને ડોનેટ કરે તો એચઆઈવીનો ચેપ લાગેલા વ્યક્તિનું ઓર્ગન જે વ્યક્તિમાં દાખલ કરવામાં આવ્યું, જેની અંદર પ્રત્યારોપિત કરવામાં આવ્યું, એને એડ્સનો છે એ લાગુ પડી જાય, એચઆઈવીનો ચેપ છે એને લાગુ પડી જશે. પછી બીજું, એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિની સોય કે સિનિજ એ અન્ય વ્યક્તિઓ નસો કરવા માટે એ ઉપયોગ કરે. એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ એટલે એડ્સનો ચેપ જેને લાગુ પડેલ છે એને ઉપયોગ કરેલી સોય કે સિરિજ એ નશો કરવા માટે અન્ય વ્યક્તિ ઉપયોગ કરે. નશો કરે એટલે જે આ ડ્રગ્સ હોય, નશાકારક દ્રવ્યો હોય, એ ભયંકર ગંધ ધરાવતા અને ન ગમે એવા સ્વાદવાળા હોય અને માટે એનો નશો કરવા માટે આ સોય કે સિરિજનો ઉપયોગ થાય અને એક ઇન્જેક્શનની અંદર નશાકારક દ્રવ્ય ભરે એને દાખલા તરીકે પહેલાં ચેપગ્રસ્ત વ્યક્તિ લઈએ પછી એ સોય સિરિજ દ્વારા જેટલો નશો કરવા બેઠા હોય એ બધાને એનો ચેપ લાગુ પડે છે. અને આવા કારણોના કારણે એચઆઈવીનો ચેપ એડ્સનો ફેલાવો એ એક વ્યક્તિમાંથી એના સંપર્કમાં આવનાર બીજા વ્યક્તિને લાગુ પડે છે. પણ વધુ શક્યતા કેને છે તો વધુ સંભાવના અસુરક્ષિત જાતીય સંબંધોથી, વારંવારના રુધિરદાનથી, પછી ગર્ભસ્થ માતામાંથી આ ભ્રૂણ કે બાળકને થવાની વધુ સંભાવના છે. અને એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સોય કે સિરિજનો અન્ય સામાન્ય વ્યક્તિઓ એ જ સોય કે સિરિજ વડે નશાકારક દ્રવ્યનું એ દાખલ કરે તો એને એ થવાની વધુ સંભાવના છે. એટલે જે ટીક માર્ક કરી એ બાબતો છે, એ એડ્સનો ચેપ લાગવાની, એડ્સનો એચઆઈવીનો ચેપ લાગવાની વધુ શક્યતા કે વધુ સંભાવના હોય એવા કારણો છે. અને એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ, એક વસ્તુ અહીંયા ફાઇનલ થઈ ગઈ કે એડ્સનો ફેલાવો એ ભૌતિક સંપર્ક એટલે કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી કે પછી એના દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ એટલે વાસણો છે, કપડાં છે, પહેરવા ઓઢવાની વસ્તુઓ છે એ અન્ય સામાન્ય તંદુરસ્ત વ્યક્તિનો ઉપયોગ કરે તો એનો ફેલાવો નથી થતો. એટલે ભૌતિક સંપર્ક એટલે કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી કે એના દ્વારા ઉપયોગમાં લેવાયેલ પહેરવા ઓઢવાના કપડાં કે અન્ય રોજિંદા જીવનની વસ્તુઓનો ઉપયોગ કરવાથી એ ભૌતિક સંપર્કથી એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિના સ્પર્શથી એનો ફેલાવો થતો નથી એટલે કે એનો ચેપ લાગતો નથી. તો એનો ફેલાવો કઈ રીતે થાય છે? તો એનો ફેલાવો જે છે એ ખાસ કરીને રુધિર પ્રવાહી એટલે કે દેહ પ્રવાહી ના સંપર્કથી થાય છે.
રુધિર પ્રવાહી કે દેહ પ્રવાહીના સંપર્કથી થાય છે, એટલે ખાસ કરીને બ્લેડ, ઇન્જેક્શનની સોય કે સિરિંજ, પછી ટૂથબ્રશ, આવી વસ્તુ કે જે એક વ્યક્તિના શરીરના પ્રવાહીથી બીજી વ્યક્તિના શરીરના પ્રવાહીના સંપર્કમાં આવે એવી વસ્તુઓથી ફેલાય છે. એટલે રુધિર પ્રવાહી એટલે કે દેહ પ્રવાહીના સંપર્કથી આનો ફેલાવો થાય છે. ઓકે, બીજું એડ્સના જે દર્દી છે એને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એને સહાનુભૂતિ અને મદદની જરૂરિયાત હોય છે. એ એચઆઈવીગ્રસ્ત વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સમાજ અને કુટુંબની સહાનુભૂતિ એટલે કે એની મદદ, એના સહાયની જરૂરિયાત હોય છે. અને માટે એચઆઈવી વ્યક્તિઓને કુટુંબ કે સમાજની અલગ ન કરવા જોઈએ. આ એચઆઈવીનો ચેપ લાગેલ વ્યક્તિ હોય એને કુટુંબ કે સમાજથી અલગ ન કરવા જોઈએ. કારણ કે આપણને ખબર જ છે કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, એ દેહ પ્રવાહીનો સંપર્ક કરાવે એવી વસ્તુઓથી ફેલાય છે. એટલે ખાસ કરીને બ્લેડ છે, રેઝર છે, ઇન્જેક્શનની સોય છે, એચઆઈવીગ્રસ્ત વ્યક્તિએ ઉપયોગ કર્યો હોય અને એ જ વસ્તુ અન્ય કોઈ વ્યક્તિ ઉપયોગ કરે તો એનો ચેપ લાગી જાય. બાકી એના સિવાય અન્ય ભૌતિક સંપર્કથી, એને સ્પર્શ કરવાથી, એની સાથે બેસવા ઉઠવાથી, ખોરાક લેવાથી એમ ફેલાતો નથી. અને એચઆઈવીનો ચેપ લાગેલ વ્યક્તિ છે આને શારીરિક અને માનસિક એનું સ્વાસ્થ્ય જળવાય એના માટે એને કુટુંબ અને સમાજની સહાનુભૂતિ એટલે કે મદદ એટલે કે હેલ્પ એટલે કે એના સહકારની જરૂરિયાત હોય છે. કુટુંબની, સમાજની, સગાવાલાની મદદ, સહાનુભૂતિ મળે તો એ શારીરિક અને માનસિક આટલો ભયંકર રોગ હોવા છતાં કંઈક અંશે એ તંદુરસ્ત કે સ્વસ્થ રહે, અને માટે એને એ કુટુંબ કે સમાજથી અલગ ન કરવા. હવે જે રસ્તે એડ્સ ફેલાય છે એનાથી ઓપોઝિટ વિચારવું એટલે એડ્સને અટકાવવાના ઉપાય. એડ્સને અટકાવવાના ઉપાય હવે જોજો કે આપણને ખબર છે કે એડ્સને મટાડી શકાય એવી કોઈ દવા, રસી કે ઔષધ નથી. એચઆઈવી ચેપને મટાડી શકાય તેવી કોઈ પણ પ્રકારની દવા કે રસી નથી. માટે કેવો રોગ છે? અસાધ્ય. અને એટલે જ સાવધાની જ બચવા માટેનો, માટે સાવધાની જ જાગૃતિ જ સાવધાની એ બચવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. સાવધાની જ એડ્સથી બચવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. એડ્સ સામેની જાગૃતિ, એના સામેની સભાનતા, એ જ એડ્સથી, એચઆઈવી ચેપથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. બાકી એડ્સને મટાડી શકાય એવી કોઈ દવા કે રસીઓ નથી, એટલે કે અસાધ્ય છે. હવે જોજો, ઘણી વખત એડ્સ સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે. કેનાથી ફેલાય છે? તો સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે. સભાન વર્તન પદ્ધતિ એટલે જાણી જોઈને ખાડામાં પડવું,
આપણને ખબર જ છે કે અસુરક્ષિત યૌન સંબંધ એટલે કે અસુરક્ષિત જાતીય સંબંધો, એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે જાતીય સમાગમના સંબંધો, એનાથી ફેલાય છે. ને એ વ્યવસાય કે એ દિશામાં એવી વર્તણૂક હોય તો ઓબ્વિયસલી થવાનો છે. એટલે ઘણી વખત એચઆઈવીનો ચેપ, એડ્સનો ફેલાવો એ સભાન વર્તન પદ્ધતિથી થાય છે, એટલે કે વ્યક્તિની જાણકારીથી થાય છે. એ ટાઇફોઇડ, ન્યુમોનિયા જેવા ચેપી રોગોની જેમ અજાણતા થતો નથી. દાખલા તરીકે ટાઇફોઇડ છે એ બેક્ટેરિયલ રોગ છે, ન્યુમોનિયા છે એ બેક્ટેરિયલ રોગ છે, અને એના રોગીષ્ટ વ્યક્તિ દ્વારા છીંક ખાય, ખાંસી ખાય કે ગળફા કાઢે એટલે એના એરોસોલ, એના સૂક્ષ્મ બિંદુઓ આસપાસની હવામાં ભળે અને એ દૂષિત હવાના સંપર્કમાં સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ આવે અને એ શ્વાસ લીએ તો એને એ ટાઇફોઇડ કે ન્યુમોનિયા થઈ જાય. એટલે ટાઇફોઇડ કે ન્યુમોનિયા છે ને એનો ચેપ અજાણતા લાગે છે, અને એની જેમ એચઆઈવીનો ચેપ અજાણતા લાગતો નથી, સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે. એ જાણકારીના ક્રાઇટેરિયાથી ફેલાય છે. આપણને ખબર જ છે કે આવું આવું કરવાથી કે આવી આવી વર્તન કે પ્રવૃત્તિ હોય તો એચઆઈવીનો ચેપ લાગી શકે, છતાં એવી પ્રવૃત્તિઓમાં જોડાય તો એને શું કહેવાય? સભાન વર્તન પદ્ધતિથી ફેલાવે, અસુરક્ષિત યૌન સંબંધથી, અન્યની સોય કે સિરિજનો ઉપયોગ કરવાથી, કોઈની બ્લડ રેઝર છે એનો ઉપયોગ કરવાથી એ થાય છે. બીજી બાબત હવે જોજો, ખાસ કરીને રુધિરદાન અને માતા દ્વારા નવજાત શિશુની ઓછી સંભાળ, એટલે એક પ્રકારની બેદરકારી થઈ કે ઘણી વખત કોઈ એક્સ વાય ઝેડ બીમારીમાં બ્લડ ચડાવવાનું થયું, શરીરમાં બહારથી લોહી આપવાનું છે અને એચઆઈવી પરીક્ષણ કર્યા વિના જ એ લોહી આપી દીધું તો એ શું થયું? એ આ રુધિરદાનની ઓછી સંભાળ થઈ. હવે દાખલા તરીકે એ માતા દ્વારા નવજાત શિશુની ઓછી સંભાળ રાખવામાં આવે એટલે કે એની બેદરકારી રાખવામાં આવે એટલે કે એ આવું કાંઈ ન થાય ને આમ છે ને તેમ છે ને એવી રીતે એ ઓછી સંભાળ રાખવી, બેદરકારી રાખવી એટલે અવગણના કરવી, આનું એક અને માત્ર એક જ ધ્યાનમાં ન લેવું, અને એની અવગણના કરવામાં આવે અને એ માર્ગે ચેપ લાગી જાય. અને માટે જ કીધું છે કે અવગણનાથી ન મરો. જે તજજ્ઞો હોય શું વાત કરી છે, ક્યારે જીવનની અંદર અવગણનાથી ન મરો, આવું શ્રેષ્ઠ વાક્ય આપ્યું છે કે રુધિરદાનથી પહેલાં અને માદા દ્વારા નવજાત શિશુની ઓછી સંભાળ એટલે કે બેદરકારીપૂર્વક સંભાળ રાખે એટલે કે એમ કાંઈ ન થાય ને આમ ને તેમ ને એવી કંડિશનમાં એ થઈ જાય તો એ કેનાથી થયું? અવગણનાથી થયું. અને માટે જ કહેવામાં આવ્યું છે કે અવગણનાથી ન મરો. કેનાથી ન મરો? અવગણનાથી ન મરો. હવે જોજો, ત્યાર પછી આપણે વાત કરીએ તો ખાસ કરીને એ એડ્સના અટકાવવા માટે, એના નિયંત્રણ માટે ભારતની અંદર કઈ સંસ્થા છે એ કાર્યરત છે? તો એક નાકો અને બીજું એનજીઓ, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન,
એટલે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થા. અને બીજું ભારતમાં કયું છે તો નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. અને બિન સરકારી સંસ્થાનો આ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થાન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે બિન સરકારી સંસ્થાનો. એ એચઆઈવીનો ફેલાવો અટકાવવા માટે એચઆઈવી સામે જાગૃતિ કેળવાય, વધુ ને વધુ લોકો એનાથી સભાન થાય એવા અનેકવિધ કાર્યક્રમો એ કરે છે. ભારતની અંદર નાકો અને એનજીઓ એડ્સનો ફેલાવો અટકાવવા માટે, એચઆઈવીના ચેપ કે એડ્સ સામે જાગૃતિ કેળવવા માટેના વિવિધ કાર્યક્રમો કરે છે. અને વર્લ્ડ લેવલે, વિશ્વ લેવલે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એડ્સનો ફેલાવો અટકાવવા માટેના અનેકવિધ કાર્યક્રમો એ વિશ્વ સ્તરે WHO દ્વારા થાય છે. અને આ સંસ્થાનોની અંડરમાં શું કરવામાં આવે છે તો અસુરક્ષિત યૌન સંબંધો થી દૂર રહેવું. એટલે જાતીય સંબંધોની બાબતમાં લગ્ન જીવનના સાથીની મર્યાદા રેખાને ઓળખવી નહીં. જે તે સ્ત્રીએ પોતાના પતિ સાથે અથવા પતિએ પોતાની પત્ની સાથે જાતીય સંબંધો છે એ બાંધવા જોઈએ. અને જાતીય સંબંધોની બાબતમાં સ્ત્રી માટે એના પતિ સિવાય બાકીના બધા એના ભાઈ ગણવા, અને એ પતિએ એની સ્ત્રી સિવાયની બાકીની બધી સ્ત્રીઓને પોતાની બેન ગણવી. જો આ રીતનું જાતીય સંબંધો છે એની સામે સભાનતા હોય તો આપણે શું કહીએ, અસુરક્ષિત યૌન સંબંધોથી દૂર રહેવું. એટલે કે અજાણ્યા વ્યક્તિઓ સાથે એ જાતીય સંબંધોથી દૂર રહેવું. પછી બીજું, જાતીય સંબંધોની બાબતમાં યા જાતીય સંક્રમિત રોગોનો ચેપ અટકાવે એવું એક અને માત્ર એક જ ગર્ભ નિરોધક છે, નિરોધ. એટલે જાતીય સંબંધ દરમિયાન નિરોધ કોન્ડોમનો ઉપયોગ કરવો. જો ગર્ભાવરોધનની ઘણી બધી પદ્ધતિઓ છે, એમાં નિરોધ કે કોન્ડોમ છે એ એક અને માત્ર એક એવી પદ્ધતિ છે કે એ ગર્ભધારણને તો અટકાવે, પણ આવા એડ્સ જેવા જાતીય ચેપી રોગો છે એના સંક્રમણ, એના ચેપથી પણ રક્ષણ કરે. એટલે સમાગમ કે સંવનન દરમિયાન એ નિરોધ કે કોન્ડોમનો ઉપયોગ કરવો. અને આ સંસ્થાઓ વાર્ષિક જરૂરિયાતમંદ વ્યક્તિઓને એ મોટા પ્રમાણમાં કોન્ડોમ વિનામૂલ્ય આપવામાં આવે છે. પછી બીજું, સરકારી એટલે સાર્વજનિક, સરકારી એટલે સાર્વજનિક ગવર્મેન્ટલ, અને ખાનગી એટલે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડિસ્પોઝેબલ અથવા જંતુરહિત સોય અને સિરિજનો
उपयोग करवो। सरकारी एले सार्वजनिक हॉस्पिटलो, गवर्मेंट हॉस्पिटल अने खानगी एले प्राइवेट हॉस्पिटलों में डिस्पोजेबल जंतु रहित ए सोय अने सीरीजनो उपयोग छे ई करवो। अन्य व्यक्ति द्वारा उपयोग में लेवायेली सोय के सीरीजनो कोईपण संजोगों में उपयोग न करवो। पछी बीजू रोधिर धान के रोधिरनी निपजो माटे ज्यारे आपणे ब्लड बैंकनी मुलाकात लई ब्लड जोई छे त्यारे ए रोधिर धान दरमियान के रोधिरनी निपजो ने ज्यारे शरीरमां दाखल करवानी छे त्यारे ए ब्लड बैंकमांथी ई एचआईवी परख कर्या पछी ज उपयोग करवो। એ રુધિરદાન સમયે રુધિર કે રુધિરની નિપજો આપવાની થાય ત્યારે એ બ્લડ બેંકમાંથી જે આપણે રુધિર લઈ આવીએ છીએ દર્દીને ચડાવવા માટે એ એચઆઈવીની પરખ થયેલું હોવું જોઈએ, એચઆઈવીની ખાતરી થયેલું હોવું જોઈએ કે એમાં એચઆઈવી નથી। ઓકે, પછી સમાજની અંદર એ શારીરિક જાતીય સંબંધોના વ્યવસાય થતા હોય એવા એ મોટા શહેરોમાં અમુક એરિયા હોય છે જેને આપણે કૂટણખાના કહીએ છીએ, તો જ્યાંથી એચઆઈવીનો ચેપ લાગવાની વધુ શક્યતા હોય તેવા વિસ્તારોમાં સમયાંતરે એચઆઈવી પરીક્ષણ કરવું જોઈએ। એટલે જ્યાં જાતીય સંબંધોનો વ્યવસાય થાય છે, દેહનો વેપાર થાય છે, જે કૂટણખાનાઓનો એરિયા હોય, વેશ્યાવૃત્તિનો વ્યવસાય જ્યાં ચાલે છે, એવા વિસ્તારોની અંદર એ આ સાર્વજનિક હોસ્પિટલોના એ લેબ ટેકનિશિયનો અને ડૉક્ટરો દ્વારા સમયાંતરે એચઆઈવીનું એ ત્યાંની સ્ત્રીઓ ત્યાંના પુરુષોનું પરીક્ષણ કરવું જોઈએ, કારણ કે એના માધ્યમથી વધુ ને વધુ એઇડ્સનો ફેલાવો થતો હોય છે। ઓકે, ત્યાર પછી આગળ સામાન્ય રીતે આ એઇડ્સ છે અથવા એચઆઈવીનો ચેપ છુપાવવો ન જોઈએ, આપણે કેમ તાવ કે શરદી કેવું થયું એટલે તરત જ જાહેર કરીએ કે આજ મજા નથી, તાવ થયો છે, શરદી થઈ છે, માથું દુખે છે, તો આ એઇડ્સનો રોગ કે એચઆઈવીનો ચેપ છુપાવવો ન જોઈએ, કોઈએ દબાવી રાખવો ન જોઈએ। જો એ છુપાવવામાં આવે તો એના માધ્યમથી અન્ય તંદુરસ્ત વ્યક્તિમાં એ વધુ ને વધુ ફેલાય છે, અને માટે એઇડ્સ કે એચઆઈવીનો ચેપ એ છુપાવવાની સમસ્યા નથી। જો એને છુપાવવામાં આવે છે તો એ અત્યંત ઝડપથી અને વધુ ને વધુ પ્રમાણમાં સમાજની અંદર એ ફેલાય છે। ઓકે, પછી બીજું આ એચઆઈવી કે ચેપના દર્દીને સહકાર અને સહાનુભૂતિની જરૂરિયાત હોય છે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એચઆઈવીનો ચેપ લાગેલ વ્યક્તિને કુટુંબ અને સમાજના સભ્યોના સહકાર અને સહાનુભૂતિની જરૂરિયાત હોય છે, અને એટલે જ આ એઇડ્સના દર્દીને અપરાધની દ્રષ્ટિએ ન જોવા, એને કોઈ ભયંકર ગુનો કરી નાખ્યો છે એવી દ્રષ્ટિથી એઇડ્સના દર્દીઓને જોવાય નહીં, અને જ્યાં સુધી આપણે અને આપણો સમાજ એવું
સમજણ નહીં કેળવીએ. કઈ સમજણ? તો જ્યાં સુધી આપણા સમાજમાં આ સમજણ ન આવે કે ભાઈ એચઆઈવી નો ચેપ, એચઆઈવી ના ચેપની સમસ્યા એ સામૂહિક પ્રયાસોથી અટકાવી શકાય, આ બાબત જ્યાં સુધી આપણે સમજતા નહીં થાય, એચઆઈવીના ચેપની સમસ્યા સમાજના સામૂહિક પ્રયાસોથી અટકાવી શકાય, એ સમાજના સંગઠનથી અટકાવી શકાય, અને આ સમજણ જ્યાં સુધી આપણામાં હસ્તગત નહીં થાય ત્યાં સુધી માનવ સમાજમાં વધુ ને વધુ એચઆઈવીનો ચેપ છે એ અત્યંત ઝડપથી ફેલાયા કરશે. બાકી એ સમાજ અને નિષ્ણાંત ડોક્ટરોના સામૂહિક પ્રયાસથી એડ્સનો ફેલાવો અટકાવી શકાય. ઓકે, તો જે માર્ગે ફેલાય જેનાથી ઓપોઝિટ ચર્ચા કરો એટલે એનો ફેલાવો અટકાવવા માટેના બધા પાસાઓ કે નિયંત્રણ માટેની કાળજી થઈ ગઈ. હવે નેક્સ્ટ, હવે આપણે જે વાત કરીએ છીએ ને એ બોર્ડ અને ગુજકેટ માટે એક્સ્ટ્રા છે. માત્ર ને માત્ર એને નીટને ધ્યાનમાં રાખીને વાત કરવાની છે. એડ્સના લક્ષણોને ધ્યાનમાં રાખી એના પ્રકાર કેની કક્ષા કેટલી પાડવામાં આવી, તો ત્રણ. એડ્સના લક્ષણોને ધ્યાનમાં રાખીને એડ્સના પ્રકાર એના કક્ષાઓ કેટલી પાડવામાં આવી, તો એ લક્ષણોને ધ્યાનમાં રાખીને એના પ્રકાર કે કક્ષાઓ ત્રણ પાડવામાં આવી. એમાં એક, એચઆઈવી વાહક, એચઆઈવી ટ્રાન્સફોર્મર. આમાં વ્યક્તિના શરીરમાં એચઆઈવી હાજર હોય, પણ રોગના લક્ષણો જોવા ન મળે, વ્યક્તિ સામાન્ય તંદુરસ્ત જોવા મળે, રોગના એચઆઈવી વાયરસ વ્યક્તિના શરીરમાં હાજર છે પણ રોગના એકોઈ લક્ષણ જોવા નથી મળતા અને વ્યક્તિ એકદમ સામાન્ય તંદુરસ્ત છે એવી અનુભૂતિ કરે, અને આ સમયગાળો ઓછામાં ઓછો, આની અવધિ અગાઉ જ મેં તમને વાત કરી દીધી, 5 થી 10 વર્ષ હોઈ શકે. આની અવધિ કેટલી હોય, તો 5 થી 10 વર્ષની હોઈ શકે. અને હવે બીજો પ્રકાર, એઆરસી નો દર્દી, એટલે એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ. એઆરસી નું ફૂલ ફોર્મ એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ. એઆરસી ના દર્દીમાં, એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ ના દર્દીમાં રોગના સામાન્ય લક્ષણ જોવા મળે,
રોગને શું જોવા મળે? સામાન્ય લક્ષણ, જેમ કે શરીરમાં થાક લાગે, લાંબા સમયથી 4 અઠવાડિયા થયા કળતર થતી હોય, પછી તાવ આવે, લોહીના જાડા થાય, ભૂખ ન લાગે, એટલે રોગના સામાન્ય લક્ષણો જોવા મળતા હોય એને શું કહેવાય? ERC નો દર્દી, એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સનો દર્દી. એમાં થાક લાગે, 4 અઠવાડિયાથી શરીરમાં કળતર થતી હોય, પછી તાવ આવે છે, લોહીના જાડા થાય છે અને ભૂખ ન લાગતી હોય. હવે જોજો, આ ERC નો દર્દી કાળક્રમે ત્રીજા તબક્કો એટલે પૂર્ણ કક્ષાનો એડ્સ અને ગંભીર જીવલેણ છે. ગંભીર કેવો છે? જીવલેણ છે. પૂર્ણ કક્ષાનો એડ્સ, ગંભીર જીવલેણ, એ ત્રીજા તબક્કાનો છે. હવે જોજો, આમાં 1 મહિનાથી તાવ આવે છે અને તાવ માટે 1 મહિનાથી આ તાવ આવે છે અને તાવ માટે જેટલી નિદાનની ટેસ્ટ કરવી જોઈએ ને એ બધી કરી લીધી હોય, મેલેરિયાની, ટાઇફોઇડની, ચિકનગુનિયાની, બધી. 1 મહિનાથી આ તાવ આવે છે, થતાં નિદાન થતું નથી. એટલે કે એ તાવ આવવાનું કારણ શું છે? કયો તાવ છે? ટાઇફોઇડ છે, મેલેરિયાનો છે, ચિકનગુનિયાનો છે, કે વાયરલ કે બેક્ટેરિયલ છે, કંઈ ખબર જ ન પડે, એનું નિદાન જ ન થાય. પછી કોઈ પણ કારણ વિના શરીરના વજનમાં 10% જેટલો મોટો ઘટાડો થાય. કોઈ પણ કારણ વિના શરીરના વજનમાં 10% જેટલો મોટો શું થાય? ઘટાડો થાય. પછી બીજું, સતત કાયમી ધોરણે એ ઝાડા રહીએ, સતત કાયમી ધોરણે સૂર્ય ડાયરિયા રહીએ, ઝાડા રહીએ. આમાં જુઓ, લોહીના ઝાડા, આમાં માત્ર ઝાડા. પછી શ્વસન માર્ગમાં શરદી, ખાંસી અને ન્યુમોનિયા જેવા રોગ થાય. શ્વસન માર્ગના શરદી, ખાંસી અને ન્યુમોનિયા જેવા રોગ થાય. શરદી થાય, ખાંસી એટલે ઉધરસ ઉપડી જાય, અને શ્વસન માર્ગનો ગંભીર રોગ એટલે ન્યુમોનિયા થાય. પછી બીજું, કેન્સર, તો ત્વચાની રુધિરવાહિનીઓનું કેન્સર થાય. ચામડીની રુધિરવાહિનીઓનું કેન્સર થાય અને લસિકા ગાંઠ અને લસિકા વાહિનીઓમાં સોજો આવે. લસિકા વાહિનીઓમાં પ્લસ લસિકા ગાંઠમાં સોજો આવે. પછી આપણે અગાઉ જ કીધું હતું કે જેમ જેમ સહાયક ટી કોષ વધુ ને વધુ HIV સંતતિ ઉત્પન્ન કરી જાય, એમ સહાયક ટી કોષની સંખ્યા ઘટે એટલે વ્યક્તિની રોગ પ્રતિકારકતા ઘટે. HIV વધે, સહાયક ટી કોષની સંખ્યા ઘટે, રોગ પ્રતિકારકતા ઘટે, માટે વ્યક્તિની વિવિધ પરોપજીવી રોગકારકો સામે લડવાની ક્ષમતા ઘટી જાય. અને માટે એ માઇકોબેક્ટેરિયમ દ્વારા કયું થાય? તો TB નો રોગ થાય. માઇકોબેક્ટેરિયમ બેક્ટેરિયા દ્વારા એ TB નો રોગ થાય. પછી ટેક્સમોપ્લાઝા, ટેક્સમોપ્લાઝમા, એ ટેક્સમોપ્લાઝા
प्रजीव द्वारा एनसी फेलाइसिस नो रोग थाय अने एनसी फेलाइसिस नो रोग एटले मगज में सोजो आवे, मगज में सोजो आवे एटले स्मृति भ्रम, स्मृति भ्रम एटले मोटा भागना साइंस ना स्टूडेंट शरुआत थी तैयारी न करे ने एग्जाम नजीक आवे ने एकाद दोढ़ महीनानी वार होय ने एटले आ थई जाय स्मृति भंग। स्मृति भंग थवू एटले યાદ શક્તિનો નાશ થાય, યાદ ન રહે, શરૂઆતથી જ વાંચ્યું ન હોય પછી યાદ રહે, શરૂઆતમાં જેટલી સોલિડ વ્યવસ્થિત તૈયારી કરે એટલો પછી ફાયદો રહે। ઓકે, પછી બીજું હર્પીસ સિમ્પ્લેક્સ થાય, હર્પીસ સિમ્પ્લેક્સ એટલે અહીંયા હોઠને આજુબાજુ એ ઓલું તાવની અંદર બળો ઉતરી જાય, અને હર્પીસ ઝોસ્ટર થાય, અને હર્પીસ ઝોસ્ટર એટલે કખવા, મળદ્વાર અને જનનાંગોની આસપાસ સતત ખંજવાળ આવે અને પ્રવાહીથી ભરેલી ફોલીઓ થાય એટલે હર્પીસ ઝોસ્ટર એટલે કખવા, અને આ છે ને એ વાયરલ રોગ છે, આ પ્રજીવના કારણે થતો રોગ છે, આ બેક્ટેરિયાના કારણે થતો રોગ છે, અને આવા અનેકવિધ રોગોના લક્ષણો એ પૂર્ણ કક્ષાના એઇડ્સના દર્દીમાં જોવા મળે, માટે જ આને સિન્ડ્રોમ કીધો, ઘણા બધા લક્ષણોનો સમૂહ કે જૂથ કીધું। અને આ રીતે ચેપી રોગની દુનિયામાં જાતીય સંક્રમિત ચેપી રોગ એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, જાતીય સંબંધો, અસુરક્ષિત યૌન સંબંધો, અસુરક્ષિત સમાગમ કે સંવનનથી એક વ્યક્તિનો ચેપ બીજી વ્યક્તિને લાગુ પડે એવા જાતીય સંક્રમિત રોગ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝમાં સૌથી ગંભીર ભયંકર જીવલેણ કોઈ હોય ને તો એ કયો છે? એઇડ્સનો રોગ। ઓકે, અને આ રીતે ચેપી રોગની દુનિયામાં પ્રાણઘાતક જીવલેણ ચેપી રોગ એવા, અને એમાંય વાયરલ એવા કેની ચર્ચા કરી ગયા, એઇડ્સની। બહુ સરળ કન્ટેન્ટ છે, મેન મેન પોઈન્ટ આવી જાય એ રીતે તમે ધ્યાન રાખી અને તૈયારી કરશો તો એ વ્યવસ્થિત રહેશે, ક્યાંય અટકશે નહીં। અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધુ જટિલ અને ઘાતક, વધુ જટિલ ઘાતક ભયંકર એવા બિનચેપી રોગમાં કેન્સરની ચર્ચાઓ કરશું। ઓકે, બધા બાળકોને જય શ્રી કૃષ્ણ। ડે ટુ ડે વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો, અને જ્યારે નીટ લેક્ચરમાં આપણે મળીએ છીએ ત્યારે એ અગાઉ જે ચેપ્ટર થતા જ હશે એના એમસીક્યુની વધુ ને વધુ પ્રેક્ટિસ કરશું। પણ એમસીક્યુની પ્રેક્ટિસનો ફાયદો કેને મળે તો જેને ડે ટુ ડે વ્યવસ્થિત કન્ટેન્ટ તૈયાર કરી લીધું છે, આ જે કરવામાં આવે છે કન્ટેન્ટ જેને તૈયાર કરી લીધું છે એવા બાળકોને એમસીક્યુ ઇઝી ગોઈંગ સોલ્વ થશે। બીજું, આ એડ્સના લક્ષણોને ધ્યાનમાં રાખીને એના પ્રકાર છે એ એક્સ્ટ્રા છે, અને એ આપણા સિલેબસ બહારની મેટર છે, અને નીટને ધ્યાનમાં રાખી અને એને આપણે ચર્ચામાં લીધું છે। બધા બાળકોને જય શ્રી કૃષ્ણ, બહુ રોજે રોજનું વ્યવસ્થિત તૈયાર કરવું।